बजा तो वो खुश देखा छोने। हाँ हवे तो तमे बधा अभ्यास करी रह्या छो बराबर ने, तो अभ्यास ની સાથે સાથે તમારે રમત રમવી છે રમવી છે ને, તો આજે હું તમને નવી નવી રમત રમાડવાની છું, તમને બધાને ખૂબ મજા આવશે। તો નવી નવી રમત રમવી છે ને તમારે, રમવી છે ને, તો ચાલો બધા રેડી। હવે અહીં તમારે આ રમત કેવી રીતે રમવાની છે તે હું પહેલા તમને સમજાવીશ। તો જુઓ, અહીં બંને બાળકો છે, એ બંને બાળકો પાસે એક કાગળની ઉપર ગોળ સર્કલ દોરેલા છે અને બાજુમાં ડીશની અંદર 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયા એવા સિક્કા મૂકેલા છે। હવે એ બાળકોએ ફક્ત ને ફક્ત 2 રૂપિયાનો સિક્કો લઈ કાગળની ઉપર જે ગોળ સર્કલ દોરેલા છે એની બરોબર વચ્ચે મૂકવાનો છે। તો આ રીતે તમારે રમત રમવાની છે। જે બાળકોના સિક્કા દરેક સર્કલની અંદર જલ્દી મુકાઈ જશે તે બાળક વિજેતા ગણાશે। તો ચાલો બાળકો, તમે રમત રમવા માટે રેડી? જુઓ, અહીં બંને બાળકો બેઠા છે, તેમાંથી સફેદ રંગનું ટીશર્ટ પહેર્યું છે, એ બાળકનું નામ છે જીયાન્સભાઈ, અને લીલા રંગનું ટીશર્ટ પહેર્યું છે, એ બાળકનું નામ છે જેહિલભાઈ। એ બાળકો ખૂબ સરસ રીતે સિક્કા શોધીને ગોળ સર્કલમાં મૂકી રહ્યા છે। હવે આપણે અહીં જોઈએ કે બંને બાળકોમાંથી કોણ જીતશે। અરે વાહ, જીયાન્સભાઈ ખૂબ ઝડપથી સિક્કા શોધીને મૂકી રહ્યા છે, જીયાન્સભાઈ પણ સરસ રીતે ગોળ સર્કલમાં સિક્કા મૂકી રહ્યા છે। અરે વાહ, જીયાન્સભાઈ તો દરેક સર્કલમાં ખૂબ ઝડપથી સિક્કા મૂકી દીધા। ચાલો આપણે જોઈએ કે એ બંને બાળકોમાં જે ગોળ સર્કલમાં સિક્કા મૂક્યા છે એ 2 રૂપિયાના સિક્કા છે ને, તે આપણે જોઈ લઈએ। હા, જીયાન્સભાઈના કાગળ ઉપર 2 રૂપિયાના જ સિક્કા છે। હવે આપણે જેહિલભાઈના સર્કલના સિક્કા જોઈ લઈએ। હા, અહીં જેહિલભાઈના સર્કલમાં પણ 2 રૂપિયાના જ સિક્કા છે। જુઓ, આ રમતમાં બંને બાળકોએ ખૂબ સરસ રીતે 2 રૂપિયાના સિક્કાની ગોઠવણી કરી, પરંતુ જીયાન્સભાઈએ જેહિલભાઈ કરતા ખૂબ ઝડપથી સિક્કા ગોળ સર્કલમાં ગોઠવી દીધા હતા, એટલે અહીં આ રમતમાં જીયાન્સભાઈ વિજેતા બને છે। તો જીયાન્સભાઈને ખૂબ ખૂબ અભિનંદન। તો હવે આપણે બીજી રમત રમીએ, રમવી છે ને તમારે, તો ચાલો એ રમત પણ કેવી રીતે રમવાની છે તે હું તમને પહેલા બતાવીશ। જુઓ, અહીં જીયાન્સભાઈ અને જેહિલભાઈ એ બંને બાળકો ફરી એક રમત રમી રહ્યા છે। એ રમતમાં એમની સામે ગ્લાસ મૂકેલા છે અને એમની બંને બાજુ કલરિંગ સ્કેચ પેન છે। હવે એ સ્કેચ પેનને એક એક કરીને અલગ અલગ ગ્લાસમાં કલર મુજબ મૂકવાની છે। તો ચાલો આ ગેમ કેવી રીતે રમવાની છે આપણે જોઈએ। જુઓ, જેહિલભાઈ અને જીયાન્સભાઈ અલગ અલગ કલર પ્રમાણે ગ્લાસમાં સ્કેચ પેન ગોઠવી રહ્યા છે।
સરસ રમત રમે છે વાહ ભાઈ વાહ જેની ભાઈ તો ખૂબ ઝડપથી સ્કેચ પેન અલગ અલગ કલર મુજબ ગોઠવી દીધી વિજેતા બને છે આથી જેહીલભાઈને ખૂબ ખૂબ અભિનંદન જેહીલભાઈ અને જીયાંશભાઈ તો ખૂબ સરસ રીતે રમત રમ્યા તો ચાલો હવે તમે મને કહો કે આ પહેલા ક્લાસમાં જે સ્કેચ પેન મૂકી છે એ કયા રંગની સ્કેચ પેન છે કહો જોઈએ જેહીલભાઈ સરસ કેસરી રંગની સ્કેચ પેન છે ચાલો જીયાંશભાઈ તમે મને કહો કે હવે આ કયા રંગની સ્કેચ પેન છે સરસ કયા રંગની છે પોપટી રંગની છે ચાલો જેહીલભાઈ કહો જોઈએ મને આ કયા રંગની સ્કેચ પેન છે સરસ ભૂરા રંગની સ્કેચ પેન છે જીયાંશભાઈ કહો મને આ કયા રંગની સ્કેચ પેન છે સરસ લાલ રંગની સ્કેચ પેન છે જેહીલભાઈ હવે ફરી મને કહો આ કયા રંગની સ્કેચ પેન છે હા કાળા રંગની સ્કેચ પેન છે તો તમને આ રમત દ્વારા અલગ અલગ રંગોની ઓળખ થઈ ને મજા આવી ને અરે વાહ આ રમત દ્વારા આપણા શરીરના અંગોને કસરત મળી પછી અલગ અલગ રંગોની ઓળખ થઈ પછી બીજું નવું શું શીખ્યા એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા અને દસ રૂપિયા એવા અલગ અલગ સિક્કાની પણ ઓળખ થઈ તો તમને આ રમત રમવાની મજા આવી ને તો ફરી પાછા આપણે મળશું અને નવી નવી રમતો રમતા રહેશું.